અગત્યના સમાચાર મળી રહ્યા છે જેતપુરમાંથી। જેતપુરમાં વ્યાજખોરોના ત્રાસથી જીમ ટ્રેનર્સોની યુવાને આપઘાત કર્યો છે। જેતપુર મોટા ચોક કામદાર શેરીનો આ બનાવ છે। રોનક મનીષભાઈ લાઠીગરા નામના યુવકે વ્યાજખોરોના ત્રાસથી ઘરે ઝેરી દવા પીને આપઘાત કર્યો છે। ચાર થી પાંચ વ્યાજખોરો ત્રાસ આપતા હોવાનો મૃતકના પિતાનો આક્ષેપ છે। પુત્ર પાસેથી તગડું વ્યાજ વસૂલતા હોવાનું પિતાનું કથન છે। રોનકના પિતાએ થોડા થોડા રૂપિયા વ્યાજખોરોને આપવાની વાત કરેલ છતાં વ્યાજખોરો તેને ત્રાસ આપતા હતા। વ્યાજના 20 ચક્રમાં એક આશાસ્પદ યુવાનનો ભોગ લેવાયો છે। યુવાનને પીએમ અર્થ જેતપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાયો છે। મુક્તર મોદન, જીટીવી ન્યૂઝ, જેતપુર। કાલે લગ્નમાં ગયા હતા એટલે આજે આવ્યા અમે 7 વાગે। પછી મારે સ્ટેન્ડ ચોકે કામ હતું તો હું ઉતરી ગયો રિક્ષામાંથી અને મારા ઘરના ને મારા પરિવારવાળા બધા ઘરે ગયા। તો હું ઘરે ગયા ને મારી ઘરવાળી નહીં તો મારો છોકરો હૂતો હતો શેટીમાંથી, તો એને ઉઠાડ્યો તો ઉઠ્યો નહીં અને કડક થઈ ગયો તો મારી ઘરવાળીએ મને તરત ફોન કર્યો કે તમે આવો તો કે રોનકને કંઈક થઈ ગયું છે કે। તો હું ઘરે ગયો તો એના મોઢામાં ઉલટી જેવું હતું અને ઉઠ્યો નહીં। આપઘાત કરવાનું કારણ છે આ વ્યાજવાળા બધા, અને મારો છોકરો 1 મહિના દિવસ ત્યાં ગુમસુમ બેહતો હતો અને કાંઈ બોલતો નહોતો અને એના પર્સનલ ફોન આવતા તો એ બાયણે જ એને વાત કરતો। એટલે એના વ્યાજવાળા જ્યાં રોનકનો પૈસા દઈ શકતો એના વ્યાજવાળા પણ મારી પાસે આવેલા હતા કે ભાઈ તમારો છોકરો વ્યાજે પૈસા મારી પાસે લઈ ગયો છે અને મને પૈસા દેતો નથી। એટલે મેં એને કીધું કે ભાઈ જો અમે ગરીબ માણસ છીએ, અમે વ્યાજ નહીં દઈ શકીએ તને, અમે મૂડી દઈ શકશું તને બરાબર। એ ધીમે ધીમે કરીને 1000, 1500, 2000 એવી રીતે કરીને દઈ દેવું તમે। ઓછામાં ઓછા 4-5-6 જણા છે